હવે આપણે 14મા પાઠની અંદર ભાગ નંબર 2 જોઈએ છે। આગળ આપણે બાળ મજૂરી વિશે જોયું હતું, હવે શ્રમ અને મહેનતાન। તો દરેક જગ્યાએ શું હોય છે ભાઈ, જેવો વ્યક્તિ હોય એવું એનું વેતન કરતા હોય છે, પરંતુ અહીંયા ભારતની અંદર દરેક વ્યક્તિને સરખી કમાવાની અથવા તો સરખું વેતન મળી રહે તેના માટેના નિયમો બનાવવામાં આવે છે। એક સરખા કામમાં પુરુષ અને મહિલા મજૂરી ચૂકવવામાં ભેદભાવ રાખવામાં આવે છે, ઓછી મજૂરી આપવી પડે તે માટે કોઈ જગ્યાએ બાળ મજૂર પણ રાખવામાં આવે છે, કેટલાક કામ દિવ્યાંગ વ્યક્તિઓ જોડે કરાવવામાં આવે છે, તેમને આ કામનું મહેનતાનું ખૂબ જ ઓછું આપવામાં આવે છે। સ્ત્રીઓ બાળકો અને દિવ્યાંગ વ્યક્તિઓને લોકો કામ ઉપર કેમ રાખે છે ભાઈ, તેમને સસ્તામાં કામ પતી જાય, બહુ પૈસા આપવા પડે નહીં। લોકશાહીમાં દિવ્યાંગ વ્યક્તિઓનું શોષણ ન થાય તે માટે તાલીમ આપી પગભર કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલ કરવામાં આવી છે। આપણી આસપાસ આવા દિવ્યાંગ વ્યક્તિઓ હોય તેને સહકાર આપવા આપણી ફરજ છે। દિવ્યાંગો સ્ત્રીઓ અને નાના બાળકોને ઓછા પૈસા ચૂકવવામાં આવે છે, આ શું છે ભાઈ, અન્યાય છે। સમાન કામ સમાન વેતન મળવું જોઈએ। હવે લોકશાહીમાં સમાનતા, તો લોકશાહી દેશમાં સમાનતાને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે। અહીં સમાનતાનો અધિકાર આપવો સૌ માટે જરૂરી છે। આપણે સન્માન આપીએ છીએ તો કોઈ આપણને સન્માન આપે છે, સીધી વસ્તુ છે ભાઈ। તમે કોઈ વ્યક્તિને સન્માન આપો તો એ વ્યક્તિ તમને સન્માન આપો, અથવા તો તમે કોઈ વ્યક્તિને હાથ ઉપાડો તો એ વ્યક્તિ સામે શું કરશે બેટા રિએક્શનમાં, એ પણ આપણા ઉપર હાથ ઉપાડશે। આપણે આ જ રીતે બંધારણ પણ સમાનતાનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે। કેટલાક અવલોકનોના આધારે જ્યારે દયાભાવ જોવામાં આવે છે ત્યારે સમજવું કે સામેવાળી વ્યક્તિને સમાન અધિકાર મળ્યો નથી, આવી અનેક બાબતો સમજવામાં આપણે જાતે શું કરી શકીએ તે અંગે વિચારવું જોઈએ। તો જ જ્યાં જ્યાં સમાનતા નથી ત્યાં ત્યાં આપણે પ્રયત્ન કરી શકીએ, હું કશું ન કરી શકું એવો વિચાર ન કરવો જોઈએ, આ માટે પહેલ કરવી જરૂરી છે। જ્યાં જ્યાં આપણને લાગે ભાઈ આપણે એક નાગરિક તરીકે અથવા તો કે ભાઈ અહીંયા સમાનતા દેખાતી નથી, તો ત્યાં આપણે શું કરીશું, અવાજ ઉઠાવીશું અને સમાન રાખવાનો પ્રયત્ન કરીશું। સ્વચ્છતા આપણે જ રાખીએ તો કોઈ સ્વચ્છતા માટે કહી શકાય, ગુરુ ગોર ખાય અને ચેલાને ના પાડે તો આવું બનવું જોઈએ નહીં। શું કરવાનું, પહેલાં પોતે આચરણ કરવાનું, પછી બીજાને શિખામણ દેવાની। આપણે જાતે સ્વચ્છતા રાખીએ તો આપણે બાજુવાળા ઘરવાળા ભાઈને કે કોકને કહી શકીએ કે ભાઈ સ્વચ્છતા જાળવો, નહીતર પછી શું થાય, એ આપણને જ ઉલટું બોલવા લાગે કે ભાઈ તમે સ્વચ્છતા નથી જાળવતા ને અમને શું કામ કહો છો। આ વિગતને આધારે સમાનતા અંગે શું કહી શકાય, ચલો મહિલાઓને ઓછી મજૂરી આપે તો શું કહેવાય ભાઈ, તો અસમાનતા કહેવાય, એ ચાલે નહીં। વ્યક્તિનું આર્થિક શોષણ થાય તો, આર્થિક શોષણનો મતલબ ખબર છે બેટા, ધારો કે એક કલાકનો એક કામનો 100 રૂપિયા આપણે પગાર નક્કી કર્યો હોય તો 8 કલાકના 800 રૂપિયા થાય, 10 કલાક કામ કરાવી અને એને વેતન જો 500 રૂપિયા આપવામાં આવે બેટા તો એને આર્થિક શોષણ કહેવાય, મજૂરી વધુ અને એની સામે વેતન ઓછું, તો આને શું કહેવાય, આર્થિક શોષણ। બાળ મજૂર જોવા મળે તો શું થાય ભાઈ, એ પણ વ્યાજબી વસ્તુ નથી। દિવ્યાંગ માટેની બસની સીટ ઉપર અન્ય બેઠું હોય તો એ પણ એક પ્રકારનું શું છે બેટા, અન્યાય। ચલો અસમાનતાનો એક પડકાર છે, હવે ધારો કે અહીંયા જુઓ બેટા, તમારે અત્યારે શીખવાનું છે કેમ, કારણ કે ભવિષ્યના નાગરિક તમે છો, ભવિષ્યની અંદર આપણી સામે કોઈ અન્યાય થતો હોય તો લોકશાહી દેશની અંદર એક નાગરિક તરીકે આપણે એનો અવાજ ઉઠાવી શકીએ છીએ। અહીંયા એક વાર્તા દ્વારા બેટા તમને બાબત સમજાય છે કે નાનું એક ગામ, ગામમાં પાણીના 2 જ કૂવા, અહીં આખું ગામ 2 ભાગમાં પાણી ભરે, સમય પસાર થતો ગયો, એક કૂવામાં પાણી ખલાસ થઈ ગયું, હવે 2.5 ગામના લોકોને પાણી ભરવાની અગવડ પડતી હતી। કૂવામાંથી પાણી ખલાસ થઈ જશે એ ડર હોય એક વિસ્તારના લોકોને બીજા વિસ્તારમાં કોઈ પાણી ભરવા દેતું ન હતું, આ તો અસમાનતા કહેવાય, એવું તો હોય ને ભાઈ, કોઈ પોતાની મિલકત નથી, એ કોની મિલકત છે ભાઈ, કુદરતી મિલકત છે પાણી, એ કુદરત ધારે તો પાણી આવી શકે કૂવામાં, કુદરત ના ધારે તો ના આવે। તો થાય તેવા એકાદ બનાવથી સામાજિક સમરસતા પર વિઘાતક અસર જોવા મળે છે, જેમ કે કેટલીક વખતે
गामना के व्यक्तिगत प्रसंगों वरघोड़ो काढ़वा मंदिर के मस्जिद ना लाउडस्पीकर वगाड़वाना विवाद जोवा सांभरवा मळे छे। आवी बाबतो समानता सामे पड़कार छे। जो जे जग्याए झगड़ानुं मूळ उत्पन्न थाय तेवी बाबतो शुं झगड़ा समानतानो पड़कार छे। आवा प्रसंगे आपणे शांति जळवाय तेवा प्रयत्नो करी समानताना भाव साथे वर्तन करवुं जोईए। समाजमां समरसता जळवाई रहे ते माटे सरकारश्री द्वारा खूब ज प्रयत्नो करवामां आवे छे। दरेक समाजने अने दरेक व्यक्तिने समानतानो अधिकार बंधारणमां आपवामां आव्यो छे। आपणे आ अधिकारनो उपयोग करी शकीए छीए अने करवो ज जोईए। अने ए माटे आपणे शुं करवुं पड़शे बेटा? जागृत थवुं पड़शे। आजनुं बाळक जो आ बधुं अभ्यास व्यवस्थित करशे तो भविष्यमां एक आदर्श नागरिक तैयार थशे। तमे समजी शको छो કે વ્યક્તિએ જોયેલું હોય તો અનુભવ દ્વારા સરળતાથી કરી શકશે। એટલે અહીંયા આપણો 14મો પાઠ પૂર્ણ થાય છે। એનો સ્વાધ્યાય તમારે લખી દેવાનો રહેશે અને આગળના વિડીયોમાં આપણે 15મો પાઠના અભ્યાસ કરીશું।